નમસ્કાર, સુરતથી સૌરાષ્ટ્રના સમાચારમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી. વાત કરીએ સુરતની. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. જગદીશનગર સોસાયટીમાં ડ્રેનેજ પાઇપની લાઇન બોરિંગની પાણીની લાઇનમાં ભળી જતા સોસાયટીની અંદર કોલેરાના 30 જેટલા દર્દીઓ નોંધાયા છે. આ તમામને સ્મિમાયર હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. સાથે જ ઘટનાની જાણ થતા પાલિકા દ્વારા તાત્કાલિક જ કામગીરી ઘેર ઘેર હાથ રહી છે અને સર્વેની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. શહેરમાં રોગચાળાએ અજગરી ભરડવામાં લીધું છે. જે પ્રકારે સુરત શહેરના વરાછા વિસ્તારમાં જગદીશનગર સોસાયટી આવેલી છે અને આ સોસાયટીની અંદર 30 જેટલા કોલેરાના કેસ નોંધાયા છે. આખી સોસાયટીને આ કોલેરાએ અજગરી ભરડામાં લેતાની સાથે સુરત મહાનગરપાલિકા તંત્ર કામે લાગ્યું છે. જોઈ શકાય છે મોબાઈલ મેડિકલ ટીમ જે છે તે સોસાયટીમાં આપવામાં આવી છે અને તમામ દર્દીઓ જે છે તે દર્દીઓ અહીંયા ક્યાંક ને ક્યાંક જે સારવાર છે તે લઈ રહ્યા છે. ખાસ કરીને તમામ દર્દીઓ જે છે તે સારવાર લઈ રહ્યા છે. એટલે કહી શકાય કે આ સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે આ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિકોનો રોષ જે છે તે જોવા મળી રહ્યો છે. સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે, કારણ કે સોસાયટીમાં 30 જેટલા જે દર્દીઓ છે તે દર્દીઓ કોલેરાના છે. ખાસ કરીને આ દર્દીઓ કોલેરાના છે અને આ રોગ કઈ રીતે ફેલાયો છે તેને લઈને અહીંયા સ્થાનિકો ઉપસ્થિત છે. તેમની સાથે વાત કરીશું. જે પ્રકારે સોસાયટીમાં સમસ્યા છે, ખાસ કરીને કોલેરા ફેલાયો છે, શું મુખ્ય કારણ? મુખ્ય કારણ છે આનો ડ્રેનેજ લાઈન બોરિંગમાં ભરાઈ ગયેલી છે. કેટલા સમયથી આ સમસ્યા છે? 10 દિવસ થઈ ગયા. કેટલા કેસ અંદાજિત છે સોસાયટી? બધા 6 ઉપર કેસ છે. અમુક પ્રાઇવેટમાં સારવાર કરી છે અને અમુક સ્મિમિયરમાં ગયેલા છે. આપ જણાવો શું કેસો, ખાસ કરીને કોલેરાના દર્દીઓ વધ્યા છે અને પાલિકા ટીમ કામે લાગી છે? પાલિકાની ટીમ પછી કામે લાગેલી છે. પહેલાં તો આ લોકોએ ઝાડા ઉલટીના કેસ વધી ગયા, ગંભીર બેદરકારી કહેવાય. અને ત્યાર પછીની 30 લોકો થઈ ગયા હતા, એમાં સારવાર લઈ રહ્યા છે, અમુક રજા આપી દીધેલી છે. સતત ને સતત કેસ વધ્યાની સાથે સુરત મહાનગરપાલિકાને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તેના જ કારણે આ સ્થાનિકોની વાતને લઈને સુરત મહાનગરપાલિકા કામે લાગ્યું છે. અંદાજે 30 જેટલા કેસો છે તે આ સોસાયટીમાં નોંધાયા છે, પરંતુ ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. ડ્રેનેજ લાઇન અને બોરિંગનું પાણી મિક્સ થઈ ગયું હતું અને તેના જ કારણે આ પાણીજન્ય રોગ કોલેરા છે તે ફેલાયો હતો અને હાલ જગદીશનગર સોસાયટીને કોલેરાએ બાનમાં લીધું છે અને કોલેરાનો અજગરી ભરડો છે. એટલે સ્થાનિકો પણ રોષે ભરાયા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રજૂઆત હતી તેમ છતાં પાલિકા તંત્ર ધ્યાન ન આપતી હતી અને હાલ આ સોસાયટી જે છે તેમની સાફ સફાઈ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન કેસી ભગાચા સાથે દિવસ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરેન્દ્રનગર દસાડા તાલુકાના ધારપુર પાસે ભયાનક વળાંક જીવલેણ સાબિત થયો છે. છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે ધારપુર રોડ પાસે બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત મહંમદ ચૌહાણને સારવાર અર્થે 108 મારફતે વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સારવાર દરમિયાન ધારપુરના મહંમદ ચૌહાણનું મોત નિપજ્યું છે. આ ઘટના અંગે પાટડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 19મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં કૃષિ ભાગાયત, કૃષિ ઇજનેરી ટેકનોલોજી અને એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ શાખાની અંદર 628 વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પદવીદાન એનાયત કરાયું છે, જેમાં ઉચ્ચ ગુણવત્તા મેળવનારા 64 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા 1 વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 19મા વાર્ષિક કોન્વોકેશનમાં મને PhD હોર્ટિકલ્ચરમાં હાઈએસ્ટ OGPA બદલ મેડલ પ્રાપ્ત થયેલ છે, જે બદલનો સંપૂર્ણ શ્રેય હું મારા શિક્ષકો તથા મારા વાલીઓને આપવા માગું છું. અને PhD દરમિયાન મેં ફૂડ સાયન્સ સબ્જેક્ટમાં પોમોગ્રેનેટ વિષય ઉપર મારું રિસર્ચ હતું. PhD એગ્રોનોમી સાથે અભ્યાસ મારો પૂર્ણ કર્યો છે અને આજે 19મા વાર્ષિક પદવીદાન સમારંભમાં મને ચાન્સેલર મેડલથી સન્માનિત કરવામાં આવ્યો છે, જે અભ્યાસ ઉપરાંત વધારાની
જે ખેલકૂદ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ બેસ્ટ પરફોર્મન્સ માટે મને આ મેડલ પ્રાપ્ત કરી સન્માનિત કરવામાં આવ્યું છે, જે બદલ હું મારા માતા પિતા પરિવારજનો ગુરુજનોનો આભાર વ્યક્ત કરું છું. ભવિષ્યમાં હું મારી માતૃ સંસ્થાનમાં જ પાછો વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું તેવી મારી ઈચ્છા છે. I received a gold medal in soil and water engineering masters. I did my masters in 2022 here. Right now I'm pursuing PhD from IIT Bombay and currently I'm working under Professor Udmale sir in groundwater modeling research. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે ભાવનગરથી. ભાવનગરમાં વિદ્યાપીઠ શાળા ફરી વિવાદમાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર, તળાજાની નીલકંઠ વિદ્યાપીઠ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. વિદ્યાપીઠના 3 સંચાલકોને વિદ્યાર્થીને માર માર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હોસ્ટેલમાં કરી રહ્યા હતા અભ્યાસ દરમિયાનમાં વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યાની નોંધાઈ છે પોલીસ ફરિયાદ. દલપત કાતરિયા, ધર્મેશ કાતરિયા અને શૈલેષ લાડુમોરને માર માર્યો છે. રાજાની નીલકંઠ વિદ્યાપીઠ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. વિદ્યાપીઠના 3 સંચાલકોએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી છે. વિદ્યાર્થીને ઢોર માર માર્યાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વાત મુદ્દે જોડાયા છે અમારી સાથે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ. હિરેન, જણાવો કેવી રીતે દળાજાની નીલકંઠ વિદ્યાપીઠ ફરી એકવાર વિવાદમાં આવી છે, શું છે સમગ્ર મામલો? જે વિશાલ ચોક્કસ જણાવ્યો હતો, ભાવનગર જિલ્લાની જે તળાજા તાલુકો છે તેની નીલકંઠ વિદ્યાપીઠ છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે. જે નીલકંઠ વિદ્યાપીઠ છે તેના સંચાલકોએ ત્યાં હોસ્ટેલમાં ભણીને અભ્યાસ કરતો જે વિદ્યાર્થી છે તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. માર મારવાનું કારણ જે છે અમે આવ્યું હતું તેને લઈને એવું જણાવ્યું હતું કે વિદ્યાર્થી છે તે બહાર ગયો હતો, તેને બહાર જવાની બાબતને લઈને શૈલેષ લાડુમોર નામનો જે સંચાલક છે તેને તેમને ઓફિસમાં બોલાવ્યો હતો અને બાદમાં ગાળો આપી હતી અને અભદ્ર વ્યવહાર કરવાની જે વાત હતી તેને લઈને જે વિદ્યાર્થી છે તેની ઉપર પછી આવી થયા હતા. તેની સાથે દલપત કાતરિયા તેમજ શૈલેષ લાડુમોર અને અન્ય સંચાલક અને 3 સંચાલકોએ તેમને ઢોર માર માર્યો હતો. માર જે માર્યો હતો તે એટલી હદે માર માર્યો હતો કે જે વિદ્યાર્થી છે તેને હાથે પણ ઈજા થવા પામી હતી અને ગંભીર ઈજાઓ થવા પામી હતી, જેને લઈને પરિવારજનો દ્વારા તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો કે નીલકંઠ વિદ્યાપીઠ છે તે અનેક વખત વિવાદોમાં આવેલી છે. આના સંચાલકો છે તે અગાઉ પણ એક જુગારધામ ચલાવતા હોય તેને લઈને તેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પછી આજ જે નીલકંઠ વિદ્યાપીઠ છે ત્યાં આગળ મોરારીબાપુ કષ્ટ કરીને જે રૂમ રાખવામાં આવ્યો હતો તેની અંદર જુગારધામ પણ નીલકંઠ વિદ્યાપીઠનું પકડાણું હતું, ત્યારે ફરી એક વખત વિદ્યાર્થીને મારવાના લઈને નીલકંઠ વિદ્યાપીઠ ફરી વિવાદમાં આવી છે. ચોક્કસથી. તો આ તમારા સંવાદદાતા હિરેન, જેમણે જણાવ્યું કે અત્યારે હાલમાં જે રીતે ભાવનગરની અંદર તળાજાની વિદ્યાપીઠ ફરી એકવાર વિવાદમાં આવે છે અને 3 સંચાલકોએ વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો વિવાદ વકરી રહ્યો છે. જસદણના સાણથલીમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે PGVCL દ્વારા વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું. સવારે વીછિયા પંથકમાં વીજ ચેકિંગ કર્યા બાદ સાણથલી વિસ્તારમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું છે. વીજ ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસના બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તેની અંદર અત્યારે હાલમાં સમગ્ર વિસ્તારની અંદર સોપો પડી ગયો છે. વાત કરીએ રાજકોટની, રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણા રંગાણીની અધ્યક્ષતામાં આ સભા યોજાઈ છે અને જેમાં પાણી અને સફાઈ સહિતના અંદાજિત કરોડો રૂપિયાના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શિક્ષણનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને પ્રમુખે જણાવ્યું હતું કે શિક્ષણની જવાબદારી માતા પિતાની હોય છે અને માતા પિતા દ્વારા પોતાના બાળકોને શાળાએ મોકલતા નથી. સામાન્ય સભામાં નિર્ણય કરવામાં આવ્યો છે કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી દુકાનોની હવે ફરજિયાત પંચાયતમાં નોંધણી કરાવવી પડશે. 43 લાખનું જે સફાઈ કામ અને પાણીના કામો
તેના માટે આજે બજેટ છે. વિરોધ પક્ષ દ્વારા પણ ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા, શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, એન્ક્રોચમેન્ટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. શિક્ષણમાં થાય એવું, જે મા બાપ જ સ્કૂલમાં ન મોકલે તો બાળકને ક્યાંથી આવડે, એવું હું કહું એવું શક્યતા જ નથી કે કોઈ ટીચર એટલું તો શીખડાવતા જ હોય વાંચતા લખતા. પણ આજે જે માતા પિતાએ જે લેવી જોઈએ ફરજ, એ ચૂકી જાય છે. રાજકોટમાં સૌરાષ્ટ્રની અંદર વ્યાપક ઉદ્યોગ જગતને વૈશ્વિક ફલક પર પહોંચાડવા GPBS એક્સપોઝનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં 7-10 જાન્યુઆરી 2024 દરમિયાન વ્યાપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક ફલક પર પહોંચાડવા, આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવા સરદારધામના નેજા હેઠળ GPBS 2024નું પ્રદર્શનનું આયોજન કરાયું છે. રાજકોટમાં 25 એકરની વિશાળ જગ્યામાં 1100 જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. 7 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પ્રદર્શન ઉદઘાટન કરવામાં આવશે. GPBS 2024ના પ્રમુખ હંસરાજ ગજેરાએ જણાવ્યું છે કે પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ધ્યેયથી રાજકોટ ખાતે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. અને 1100થી પણ વધારે આમાં પાર્ટિસિપન્ટો છે, અને સારા સિરામિકથી લઈ બ્રાસપાર્ટથી લઈ હાર્ડવેર કિચનવેર આમ વિવિધ ક્ષેત્રોમાં એગ્રીકલ્ચર બધાએ આની અંદર હોર્સવેર બધાએ ભાગ લીધો છે. એની સાથે એને કેવી રીતના આના લાભ મળે, આખો આવડું જ્યારે ઇન્વેસ્ટમેન્ટને આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપ કર્યું છે, તો અમે 32 થી ઉપર દેશમાં અમે આનું પ્રમોશન કરેલું, પણ અત્યારે 40 થી ઉપર દેશમાંથી લોકો અહીંયા જેન્યુઅન બાયરો આવી ગયા છે, એની હોટેલો બુક થઈ ગઈ છે, અને એક સારો એવો પ્રતિસાદ લોકોમાંથી આનો મળી રહ્યો છે, અને એક સારો એવો ઉત્સાહ પણ એમાં છે. અને આનાથી એક હું એવું પરિણામ જોઉં છું કે જે આપણી આર્થિક ઇકોનોમી રાજકોટમાંથી અને સૌરાષ્ટ્રમાંથી જે અત્યારે આપણે GST ભરતા હોય, એક્સપોર્ટના ફિગર હોય કે ઇન્કમટેક્સના ફિગર છે, એ આપ જોઈ શકશો કે 2 વર્ષ પછી આમાં ખૂબ જ મોટો ફેરફાર થશે. ઓલપાડના શેરડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી છે. ભારત સંકલ્પ યાત્રા માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશ સાથે ગામોગામ ફરી રહ્યા છે. ત્યારે શેરડી ગ્રામવાસીઓ સાથે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે સંકલ્પ રથનું સ્વાગત કર્યું છે, તેમજ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવી છે, અને રેલવે મંત્રીના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અમારે આવાસ યોજનામાં અમે લાભ લીધેલો છે, અને અમારું પહેલા જૂનું જર્જરી મકાન હતું, અને જર્જરી મકાનમાં ચોમાસામાં અમે ઘણી તકલીફ પડતી હતી, અને ચોમાસામાં જે વરસાદના પાણીના નળિયામાં જે ટીપક પાણી પડતું હતું તેની લીધે અમારા ઘરવર વખરી ને બધું પીલાતું હતું, એના માટે અમને ઘણી તકલીફ પડતી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે મોદી સાહેબનો યોજનામાં અમે લાભ લીધો, પછી આજે અમે સ્લેબવાળા મકાનમાં અમે શાંતિથી અમારા ફેમિલી સાથે રહી શકીએ છીએ. ઓલપાડ તાલુકાના સુરત જિલ્લાના મોદી ગેરંટીની ગાડી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું જયારે આજે આગમન થયું ત્યારે લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક એનું સ્વાગત કર્યું. ખાસ કરીને જે લાભાર્થીઓ 100% લાભ મેળવી ચુક્યા છે એ લોકોના પ્રતિભાવ પણ જાણ્યા. આ ગામમાં હર ઘર સે જલ આ જે સરકારની યોજના હતી, 100% પાણીનું કામ પૂર્ણ થયું. આયુષ્યમાન યોજનાના લાભાર્થી સાથે સંવાદ થયો. જે સરકારની કિસાન સન્માન નિધિ જે કિસાનો માટેની અને પ્રધાનમંત્રી આવાસ આ બંને યોજનાઓના લાભાર્થીઓએ ખૂબ આનંદથી નરેન્દ્રભાઈ મોદીજીની સરકારનો આભાર પણ માન્યો. એની સાથે સાથે હેલ્થ ચેકઅપના કામ પણ થયા, ઉજ્વલા યોજનાની લાભાર્થીના રજીસ્ટ્રેશન પણ થયા, અને જે કંઈ બાકી રહ્યું છે એ કામ માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ચાલુ છે. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જૂનાગઢથી. જૂનાગઢમાં મંત્રીના નકલી પીએની જામીન અરજી નામદાર કોર્ટે ફગાવી દીધી છે. મંત્રીના નકલી પીએ જામીન અરજી મૂકી હતી, જેમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. નકલી પીએ બની રાજેશ જાદવ લોકો ઉપર રોફ જમાવતો હતો, ત્યારે આ સમગ્ર બાબતને લઈને વોઇસ સેમ્પલ લેવાતા બાકી હોવાની જામીન નામંજૂર થઈ છે. વોઇસ સેમ્પલ લેવાના બાકી હોવાના કારણે સેશન્સ કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. મંત્રીના નકલી પ્રિયે જેને અત્યારે હાલમાં જામીન અરજી નામંજૂર થતા ક્યાંક ને ક્યાંક તેમની તકલીફોમાં વધારો થયો છે. સેશન્સ કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે સુરતથી. સુરતમાં જે રીતે સિવિલની મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે, ક્યાંક બાળકી સાથે આધેડે અડપલા કર્યા હોવાની વાત સામે આવી છે. નવી સિવિલની હોસ્પિટલની ઘટના કે જેમાં બાળકી સાથે આધેડભાઈના વ્યક્તિએ અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આધેડને માર મારવામાં આવ્યો હતો. લેડીઝ બાથરૂમમાં બાળકી સાથે અડપલા કર્યા. બાળકીની માતાએ આધેડને મેથી પાક ચખાડ્યો છે. મોરબીના પાનેલી ગામ અને જાંબુડિયા ગામ નજીક 500 હેક્ટરમાં જીઆઈડીસીનું નિર્માણ કરવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આ જીઆઈડીસીથી ઉદ્યોગોને તો વેગ મળશે જ, પરંતુ આજુબાજુના પાનેલી અને જાંબુડિયા સહિતના અન્ય ગામોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મોરબીમાં જીઆઈડીસીના નિર્માણની શરૂઆત થતા જ થયો વિવાદ. પાનેલી અને જાંબુડિયામાં 500 હેક્ટરમાં જીઆઈડીસીનું થઈ રહ્યું છે નિર્માણ. પાનેલી અને જાંબુડિયા સહિતના અન્ય ગામોને નુકસાન થવાની ભીતિ. શરતોનો ભંગ કરી અને પૂરતી મંજૂરીઓ વગર કામ ચાલુ કર્યાના આક્ષેપ. ગ્રામ લોકોએ કામ અટકાવીને અન્ય જગ્યાએ બનાવવાની કરી માંગ. મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જે તે સમયે આ જમીન ફાળવવા માટે આગોતરો હુકમ કરવામાં આવ્યો હતો, જેના અનેક શરતો પણ જણાવી છે, જેમાંની એક શરત એ પણ હતી કે આ લાગતા બળગતા સત્તાધીશો તેમને મંજૂરી આપશે અને ત્યારબાદ જ આ મંજૂરી લઈ અને કામગીરી શરૂ કરવામાં આવશે. પરંતુ આ નિયમને નેવે મૂકી અને જે બે ગામોની જમીન લેવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેમજ ગ્રામ્ય પંચાયતની મંજૂરી કે ગ્રામસભાનો ઠરાવ પણ પસાર કરવામાં નથી આવ્યો અને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી ગ્રામજનો આ જીઆઈડીસીનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. બંને ગામને સરકારી જમીનમાંથી 425 થી પણ વધુ હેક્ટરમાં સરકાર દ્વારા સ્થાપિત નવી જીઆઈડીસી જે અત્યારે કામ ચાલુ છે, તેની સામે સમસ્ત જાંબુડિયા ગામ તેમજ સમસ્ત પાનેલી ગામને વાંધા વિરોધ એટલા માટે છે કે જે આ જીઆઈડીસી બને તે બિલકુલ ગામની નજીક બની રહી છે. ગામના જૂના રાજાશાહી વખતના જે નકશામાં બતાવેલા જે માર્ગ છે, રસ્તા છે, ખાનગી સર્વે નંબરે એ નવી જીઆઈડીસીને જમીન માપણી શીટમાં બતાવેલ નથી. રાજાશાહી વખતને અમને ગામ દરિયાણ ઢોરા માટે આપેલું હતું, તે અમારા ઢોરા અહીંયા ચરતા હતા. આજથી લગી ઢોરા અમારા અહીંયા જ ચરે છે. અત્યારે આ જીઆઈડીસીમાં બનવા લાયક બની રહી છે, એ અમારો વિરોધ છે. બાકી આજુબાજુમાં ક્યાંય હવે ચરિયાણ રહ્યું નથી. જામુડિયામાં 146 સર્વે નંબરમાં આવતું આ ગૌચર રાજાશાહી વખતથી આપેલું હતું, એ હવે આ જીઆઈડીસી વાળાએ કબજો કરી અને જીઆઈડીસી બનાવવા માગે છે. તો અમારે આ બધો અમારા ગામમાં 900 થી 1000 માલ પશુધન ભેંસો ગાયો હવે અમારા ગૌચર રહી નથી. અમારે હવે આ માલ ઢોર ક્યાં ઊભો રાખો? માંડેલીથી આપણે જામુડિયા રોડ જાય, એ રોડનો નકશો છે નહીં, અને આપણે ઘૂંટુથી પાંડેલી આવે એ નકશામાં રોડ બતાવતો નથી, અને પાંડેલીનું તરાવ આપણે રહ્યું એમાં આપણે પાણીના વોંકડા જે રહ્યા એ બધા બંધ કરી નાખ્યા છે. તો અમારે આ બધા માલ ઢોર ક્યાં પાણી પીવા જાય? પાનેલી ગ્રામ પંચાયત અને જાંબુડિયા ગ્રામ પંચાયતની કોઈ પણ મંજૂરી કે ગ્રામસભાના ઠરાવ વગર જ જમીન લઈ લેવામાં આવી છે, અને કલેક્ટરે જમીન સોંપવાનો તો આગોતરો હુકમ પણ કર્યો છે અને તેની શરતોનો પણ ભંગ કરી અને પૂરતી મંજૂરીનો વગર જ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તેમણે જીઆઈડીસીની માપણી શીટમાં ગેરકાયદેસર રીતે બે રસ્તાઓ અને રજવાડાઓ એ આપેલા ગૌચરની જમીન અને તળાવના વહેણ પણ બદલી નાખવામાં આવ્યા છે, જેથી પાનેલી અને જાંબુડિયા ગ્રામ લોકો દ્વારા આ કામ અટકાવી અને અન્ય જગ્યાએ જીઆઈડીસી બનાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે. આ ગેરકાયદેસર જીઆઈડીસી બનાવવામાં આવે છે, જેમાં વર્ષોથી માલઢોર ચરતા હતા, અને જીઆઈડીસી બનાવવામાં એ લોકોએ નથી ગામજનોને પૂછ્યું, નથી ગામ પંચાયતની માંગણીને આપી, અને એમણે ગેરકાયદેસર આ બધું કરે છે. એમાં અમુક શરતોનું ઉલ્લંઘન કરીને આ કામ આગળ વધારે છે, એ અટકાવવા અમારી વિનંતી છે. પાનેલી અને જાંબુડિયાના વિવિધ ગ્રામજનોની સહીવાળી એક એપ્લિકેશન અમોને મળેલી છે,
કે જે એમને સેક્શન અધિકારીને ઉદ્દેશીને કરી છે, અને એમાં એમણે જે ત્યાં જીઆઈડીસી છે એમાં કેટલીક શરત બંધ બાબતે કે એનો ઉલ્લેખ કરેલો છે, અને જે ગામજનોની પણ એમાં ઘણા બધા લોકોની સાઇન છે એની એપ્લિકેશન માટે અમે લોકો પ્રાંત અધિકારી શ્રી અને ડીએલઆર શ્રી મારફતે તપાસ કરાવીશું. પાનેલી ગામની સર્વે નંબર 140 ને લઈ અને જાંબુડિયા ગ્રામ સર્વે નંબર 146 ની જગ્યા જીઆઈડીસી દ્વારા નિયમોને નેવે મૂકી અને ગેરકાયદેસર રીતે હસ્તગત કરી લેવામાં આવી છે અને નિયમો વિરુદ્ધ માપણી શીટ બનાવી અને તેને માપી લેવામાં આવી છે. ત્યારે ખાનગી સર્વે નંબરો પણ માપણી શીટમાં દર્શાવવામાં આવ્યા નથી. સાથે જ ગામની નજીક આવેલી એક તળાવ છે જેમાંથી આજુબાજુના 10 જેટલા ગામના લોકો પાણીનો ઉપયોગ કરે છે. તે તળાવનું પણ વહેણ બદલાવી નાખતા તળાવ પણ સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આર્યન સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મોરબી. તો સમાચારમાં આટલું જ. આગળ જુઓ સીધો સંવાદ અમારા સહયોગી લખમા જામ સાથે.